गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजना ऑनलाइन एज्युकेशन में आप सबनु हार्दिक स्वागत छे। धोरण 3 विषय सामान्य ज्ञान प्रकरण 5। आगळना वीडियो में आपणे प्रकरण 4 विषय माहिती मेळवी, हवे आपणे प्रकरण 5 जोवानुं छे, खंडो अने महासागरो। तो जोईए आपणे पृथ्वी पर केटला खंडो छे, तो आपणे जोवा मळे छे पृथ्वी पर 7 खंडो छे। एशिया, आफ्रिका, उत्तर अमेरिका, दक्षिण अमेरिका, यूरोप, एंटार्क्टिका अने ऑस्ट्रेलिया। तो आपणे जोईए ते केटला चौरस किमी केटला क्षेत्रफळमां आपणा पृथ्वी परनो केटला चौरस किमीनो भाग रोके छे, तो एशिया 4,43,41,162 એટલે કે લગભગ પૃથ્વી પરનો 29.5% જેટલો ભાગ એશિયા ખંડ રોકે છે। બીજું આપણે જોઈએ આફ્રિકા, આફ્રિકા કેટલા ક્ષેત્રફળમાં ફેલાયેલું છે, તો 3,02,84,000, તો એ પૃથ્વીનો કેટલો ભાગ રોકતું હશે, તો કે 20%। આગળ ઉત્તર અમેરિકા, ઉત્તર અમેરિકા કેટલું છે, 2,43,97,000, તો આશરે પૃથ્વીનો કેટલામો ભાગ હશે, 16.3%। હવે આપણે જોઈએ દક્ષિણ અમેરિકા, 1,77,93,000, તો એ કેટલો પૃથ્વીનો કેટલામો ભાગ છે, 11.8%। હવે આપણે આગળ જોઈએ યુરોપ, 1,04,53,000, તે 6.5% જેટલું પૃથ્વી પરનો ભાગ રોકે છે। એન્ટાર્ટિકા, તો 1,32,09,9.6% જેટલો ભાગ રોકે છે। આગળ આપણે જોઈએ ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રેલિયા કેટલો ભાગ રોકે છે, 89,23,000 જેટલો ભાગ રોકે છે, તેનો પૃથ્વી પર કેટલા ટકા છે, 5.2%। ભારત એશિયા ખંડમાં આવેલો દેશ છે, આપણો ભારત છે એ કયા ખંડમાં આવેલો છે, એશિયા ખંડમાં આવેલો છે। એશિયા ખંડ છે એ બધા ખંડોમાં મોટો છે। હવે આપણે જોઈએ વિસ્તાર અને વસ્તીમાં સૌથી મોટો ખંડ એશિયા ખંડ છે। વિસ્તાર અને વસ્તીમાં આપણે જોવા જઈએ તો એશિયા ખંડ છે એ મોટો છે। વિસ્તારમાં સૌથી નાનો ખંડ કયો છે, ઓસ્ટ્રેલિયા, એ સૌથી નાનો વિસ્તારમાં ખંડ કયો છે, ઓસ્ટ્રેલિયા। સૌથી વધુ દેશો આફ્રિકા ખંડમાં આવેલા છે, જેમ ભારત દેશ છે એ આપણો એશિયા ખંડમાં આવેલો છે, એવી જ રીતે અલગ અલગ દેશો છે એટલે કે આફ્રિકા ખંડમાં સૌથી વધારે દેશો જોવા મળે છે। હવે આપણે આકૃતિ તરફ જોઈએ તો આપણને આમાં મહાસાગરો વિશે અને આપણા ખંડના નામો વિશે માહિતી આપેલી છે। તો જોઈએ આપણે યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, એન્ટાર્ટિકા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને ઉત્તર અમેરિકા, તો આ બધા શું છે મિત્રો, ખંડોના નામ છે। પછી આર્કટિક મહાસાગર, પેસેફિક મહાસાગર, અરબ સાગર, હિંદ મહાસાગર, એટલેન્ટિક મહાસાગર, પેસેફિક મહાસાગર, એ શું છે, એ આપણા પૃથ્વી પરના મહાસાગરોના નામ છે। તો ચાલો આપણે એના વિશે માહિતી મેળવીએ। જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો મહાસાગરો અને સમુદ્રો, કેટલા સમુદ્રો છે ટોટલ આપણી પાસે, 9, તો આપણા પૃથ્વી પર 9 સમુદ્રો આવેલા છે, મહાસાગરો અને સમુદ્રો। સૌપ્રથમ આપણે જોઈએ પેસિફિક મહાસાગર, તે કેટલા ક્ષેત્રફળમાં છે, 16,53,84,000। એટલેન્ટિક મહાસાગર 8,22,17,000। હિંદ મહાસાગર 7,24,81,000। આર્કટિક મહાસાગર 1,01,40,56,000। અરબ સાગર 38,59,000। ભૂમધ્ય સમુદ્ર 25,05,000। પીળો સમુદ્ર 12,43,000। કાળો સમુદ્ર 4,61,000। રાતો સમુદ્ર 4,38,000। આવી રીતે આપણી પાસે 9 સમુદ્રો પૃથ્વી પર સમાયેલા છે, તે આશરે 8 ચોરસ કિલોમીટર પર ફેલાયેલા છે। વિસ્તારમાં સૌથી લાંબો મહાસાગર પેસિફિક મહાસાગર છે, આપણા વિસ્તારમાં સૌથી લાંબો મહાસાગર કયો છે, પેસિફિક મહાસાગર છે, એટલે પૃથ્વી પર સૌથી મોટો મહાસાગર કયો છે, પેસિફિક મહાસાગર। પાણીના જથ્થાની દ્રષ્ટિએ સૌથી મોટો મહાસાગર એટલેન્ટિક મહાસાગર છે। જો આપણે પાણીના જથ્થાના મુજબ જોવા જઈએ એટલે કે વધારે પડતું પાણીમાં મોટો સમુદ્ર કયો છે, એટલેન્ટિક મહાસાગર છે। ભારતની દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે, આપણો ભારત દેશ છે એની દક્ષિણે દક્ષિણ દિશા તરફ કયો મહાસાગર આવેલો છે, હિંદ મહાસાગર આવેલો છે। ગુજરાતની દરિયાઈ સીમાએ અરબ સાગર આવેલો છે, આપણું ગુજરાત રાજ્ય છે એની સીમા પર કયો છે, અરબ સાગર આવેલો છે। ઇજિપ્તમાં આવેલી સુએજ નહેર રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડે છે, એનાથી એશિયા અને યુરોપ વચ્ચેનો જળમાર્ગ ટૂંકો થયો છે। ઇજિપ્તમાં આવેલા જે સુએજ નહેર છે
એ રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડે છે. એના કારણે શું થયું છે મિત્રો? તો કે એશિયા અને યુરોપ વચ્ચેનો જે જળમાર્ગ છે એ ટૂંકો થયો છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાય. પ્રશ્ન એક, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. પૃથ્વી પર ખાલી જગ્યા ખંડો આવેલા છે તો કેટલા ખંડો છે? 7. સૌથી વધુ દેશો ખાલી જગ્યા ખંડમાં આવેલા છે. આફ્રિકા ખાલી જગ્યા ખંડ માં વિસ્તાર સૌથી મોટો છે. તો આપણને ખબર જ છે આપણો ભારત દેશ શેમાં આવેલું છે? એશિયા ખંડમાં. એશિયા ખંડ છે એ વિસ્તારમાં સૌથી મોટો છે. વસ્તીમાં સૌથી મોટો ખંડ કયો છે? એશિયા ખંડ છે. વિસ્તારમાં સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા ખંડ છે. વિસ્તારમાં સૌથી લાંબો મહાસાગર પેસિફિક મહાસાગર છે. પાણીના જથ્થાની દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો સૌથી મોટો મહાસાગર એટલાન્ટિક મહાસાગર છે. ચાલો આપણે ફરી વખત ખાલી જગ્યા જોઈએ મિત્રો. 1. પૃથ્વી પર 7 ખંડો આવેલા છે. સૌથી વધુ દેશો આફ્રિકા ખંડમાં આવેલા છે. એશિયા ખંડ વિસ્તારમાં સૌથી મોટો છે. વસ્તીમાં સૌથી મોટો ખંડ એશિયા ખંડ છે. વિસ્તારમાં સૌથી નાનો ખંડ ઓસ્ટ્રેલિયા ખંડ છે. વિસ્તારમાં સૌથી લાંબો મહાસાગર પેસિફિક મહાસાગર છે. પાણીના જથ્થાની દ્રષ્ટિએ સૌથી મોટો મહાસાગર એટલાન્ટિક મહાસાગર છે. હવે આપણે આગળ જોઈએ, ટૂંકમાં જવાબ આપો. પૃથ્વી પર કેટલા મહાસાગરો છે? આપણને ખબર જ છે પૃથ્વી પર 9 મહાસાગરો છે. હિન્દ મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરોના સાગરોમાં નાનો મહાસાગર જણાવો. તો કયો છે? હિન્દ મહાસાગર. ભારતમાં ભારતે કયા ખંડમાં આવેલો છે? એશિયા ખંડમાં આવેલો છે. એશિયા ખંડ પૃથ્વી પરનો કેટલા ટકા ભાગ રોકે છે? 29.5%. વિશ્વમાં સૌથી નાનો મહાસાગર કયો છે? રાતો સમુદ્ર. પીળો સમુદ્ર, કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રમાં સૌથી નાનો સમુદ્ર જણાવો તો કાળો સમુદ્ર. ગુજરાતની દરિયાઈ સીમાએ કયો સાગર આવેલો છે? તો કયો સાગર આવેલો છે? અરબ સાગર. ચાલો આપણે ફરી એક વખત જોઈએ. પ્રશ્ન 2, ટૂંકમાં જવાબ આપો. પૃથ્વી પર કેટલા મહાસાગરો છે? 9. હિન્દ મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરોમાં નાનો મહાસાગર જણાવો. તો હિન્દ મહાસાગર. ભારતના કયા ખંડમાં આવેલો છે? ભારત એશિયા ખંડમાં આવેલો છે. એશિયા ખંડ પૃથ્વીનો કેટલા ટકા ભાગ રોકે છે? 29.5%. વિશ્વમાં સૌથી નાનો મહાસાગર કયો છે? રાતો સમુદ્ર. પીળો સમુદ્ર, કાળો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રમાં સૌથી નાનો સમુદ્ર કયો છે? કાળો સમુદ્ર. ગુજરાતની દરિયાઈ સીમાએ કયો સાગર આવેલો છે? અરબ સાગર. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમારા અનુભવથી જવાબ આપો. તમે કયા ખંડમાં રહો છો? તો આપણે કયા ખંડમાં રહીએ છીએ? એશિયા ખંડમાં. એશિયા ખંડમાં આવેલા ભારતના કોઈ એક પડોશી દેશનું નામ આપો. એશિયા ખંડમાં આવેલા આપણા ભારત દેશની નજીક ચીન આવેલું છે, તેને આપણે પડોશી દેશ કહી શકીએ. એક પ્રવાસી જહાજ દ્વારા બધા મહાસાગરોની મુસાફરી કરે છે, તેને એક મહાસાગરમાં સૌથી વધુ સમય લાગ્યો, તે કયો મહાસાગર હશે? તો આપણા પૃથ્વી પર સૌથી મોટો મહાસાગર કયો છે? પેસિફિક મહાસાગર. વિરેન ગુજરાતની દરિયાઈ સીમાએ જશે તો તેને કયો સાગર મળશે? તો આપણને ખબર જ છે કયો સાગર? અરબ સાગર. પ્રદીપ ભારતની દક્ષિણ સીમાએ પહોંચે તો તે કયો મહાસાગર દેખાશે? પ્રદીપ છે એ ભારતની દક્ષિણ સીમાએ પહોંચે તો તેને હિંદ મહાસાગર દેખાશે. ચાલો ફરી એક વખત આપણે જોઈએ, તમારા અનુભવથી જવાબ આપો. તમે કયા ખંડમાં રહો છો? એશિયા. એશિયા ખંડમાં આવેલા ભારતના કોઈ એક પડોશી દેશનું નામ જણાવો. ચીન. એક પ્રવાસી જહાજ દ્વારા બધા મહાસાગરોની મુસાફરી કરે છે, તેને એક મહાસાગરમાં સૌથી વધુ સમય લાગ્યો, તે કયો મહાસાગર હશે? પેસિફિક મહાસાગર. વિરેન ગુજરાતની દરિયાઈ સીમાએ જશે તો તેને કયો સાગર મળશે? અરબ સાગર. પ્રદીપ ભારતની દક્ષિણ સીમાએ પહોંચે તો તે કયો મહાસાગર દેખાશે? હિંદ મહાસાગર. આગળ આપણે જોઈએ, નીચે આપેલા નકશામાં વિવિધ ખંડો અને મહાસાગરોને યોગ્ય સ્થાને દર્શાવો. તો ચાલો આપણે જોઈએ, એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, એન્ટાર્ટિકા, ઓસ્ટ્રેલિયા અને મહાસાગરોમાં પેસિફિક, એટલાન્ટિક, હિન્દ, આર્કટિક અને અરબ સાગર. તો જોઈએ આપણે અહીંયા કયો સાગર આવેલો છે? પેસિફિક
महासागर। आ उत्तर अमेरिका, दक्षिण अमेरिका, एटलांटिक महासागर, आर्कटिक महासागर, आ यूरोप छे, आपणो एशिया खंड छे, अरब सागर, हिंद महासागर, ऑस्ट्रेलिया, एंटार्क्टिका, आफ्रिका, पेसिफिक महासागर छे। आपणे जोईए विद्यार्थी मित्रों, सौथी मोटो आपणने जणाय छे, एटले पेसिफिक महासागर छे ए पृथ्वीनो मोटो महासागर छे। हवे आपणे जोईए प्रवृत्ति, तमारा घरना वडील पासेथी एशिया खंडना बीजा पांच देशोना नाम मेळवो। तमारा घरना वडीलो होय तेनी पासेथी आपणा भारत देशना बीजा एशिया खंडना बीजा पांच देशोना नाम, एटले के एक नाम छे आपणो भारत, एवी रीते बीजा पांच नामो आपणे मेळववाना छे। प्रकरण पांच जोया बाद हवे आपणे विद्यार्थी मित्रों प्रकरण छ जोईशुं, राष्ट्रीय नेताओं अने तेमना सूत्रों, विविध राष्ट्रीय नेताओंना सूत्रों। चालो तो आपणे सूत्रों जोईए। नेताजी सुभाषचंद्र बोस, तो तेणे कया सूत्रों आप्या हता? सौ प्रथम तो भारतनी आज़ादीना प्रमुख लड़वैया, आज़ाद हिंद फौजनी रचना करी। आज़ाद हिंद फौजनी रचना कोणे करी विद्यार्थी मित्रों? सुभाषचंद्र बोसे, ते भारतनी आज़ादीना प्रमुख लड़वैया हता। जोईए तेना सूत्रों, जय हिंद, चलो दिल्ली, तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा। आ बधा सूत्रों कोना छे? नेताजी सुभाषचंद्र बोस। आगळ आपणे जोईए मोहनदास करमचंद गांधी, एटले कि आपणा महात्मा गांधी, भारतना राष्ट्रीय पिता तरीके ओळखवामां आवे छे। भारतने आज़ादी अपाववामां मुख्य फाळो कोनो हतो? महात्मा गांधीनो। हवे एना आपणे सूत्रो जोईए, सत्य ए ज ईश्वर छे, करेंगे या मरेंगे, अंग्रेजो हिंद छोड़ो। आ त्रणेय सूत्र मोहनदास करमचंद गांधी, एटले कि आपणा गांधी बापુએ આપેલા હતા। पंडित जवाहरलाल नेहरू, स्वतंत्र भारतना प्रथम वड़ाप्रधान। आपणो भारत देश जयरे स्वतंत्र थयो त्यारे भारतना प्रथम वड़ाप्रधान कोण हता? जवाहरलाल नेहरू। तेवो ईस्वीसन 1947 થી 1964 સુધી ભારતના વડાપ્રધાન હતા। તેઓ ઈસવીસન 1947 થી લઈને 1964 સુધીના ભારતના વડાપ્રધાન હતા। આપણો દેશ સ્વતંત્ર ક્યારે થયો? 1947। સૂત્ર આરામ ભરામ હે, આ સૂત્ર કોણે આપ્યું છે? પંડિત જવાહરલાલ નેહરુએ। આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, બાળ ગંગાધર તિલક, સ્વરાજના પ્રમુખ હિમાયતી, લોકમાન્ય તરીકે પ્રસિદ્ધ છે। બાળ ગંગાધર તિલક છે તે લોકમાન્ય તરીકે પ્રસિદ્ધ છે, સ્વરાજના પ્રમુખના હિમાયતી હતા। તેનું સૂત્ર શું છે? સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તે હું લઈને જ જંપીશ। આગળ આપણે જોઈએ ઇન્દિરા ગાંધી, આપણે આને બધા ઓળખતા જશું। ઇન્દિરા ગાંધીને ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા। કોણ હતા? ઇન્દિરા ગાંધી। તેઓ ઈસવીસન 1966 થી 1977 તથા 1980 થી લઈને 1984ના સમયગાળા દરમિયાન વડાપ્રધાન હતા। ઇન્દિરા ગાંધી છે આપણા એક ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન હતા અને તેઓ ઈસવીસન 1966 થી 1977 તથા 1980 થી 1984ના સમયગાળામાં તેઓ વડાપ્રધાન હતા। તેનું ઇન્દિરા ગાંધીનું સૂત્ર શું છે? કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી। આ સૂત્ર ઇન્દિરા ગાંધીએ આપેલું છે। હવે આગળ આપણે જોઈએ મિત્રો, સ્વામી વિવેકાનંદ, હિન્દુ સંસ્કૃતિના પ્રચારક, મહાન ફિલોસોફર એટલે કે તત્વચિંતક। હિન્દુ સંસ્કૃતિના પ્રચારક તરીકે સ્વામી વિવેકાનંદને ઓળખવામાં આવે છે અને મહાન ફિલોસોફર એટલે કે તત્વચિંતક હતા। સ્વામી વિવેકાનંદનું સૂત્ર કયું છે? ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો। આ સૂત્ર સ્વામી વિવેકાનંદે આપેલું છે। આગળ આપણે જોઈએ મિત્રો, લાલ બહાદુર શાસ્ત્રી છે એ પણ ભારતના વડાપ્રધાન હતા। ઈસવીસન 1964 થી 1966 સુધી વડાપ્રધાન રહ્યા હતા। ભારતના વડાપ્રધાન કોણ હતું? લાલ બહાદુર શાસ્ત્રી, ઈસવીસન 1964 થી લઈને 1966 સુધી અને 1966 થી 1977 અને 1980 થી 1984 સુધી આપણે ઇન્દિરા ગાંધીએ વડાપ્રધાન હતા। લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન જય કિસાન નામનું સૂત્ર આપણને આપેલું છે। આગળ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, અટલ બિહારી વાજપેયી, ભારતના વડાપ્રધાન જેમના કાર્યકાળમાં દરમિયાન પોખરણમાં બીજું પરમાણુ પરીક્ષણ થયું હતું। અટલ બિહારી વાજપેયી હતા ભારતના વડાપ્રધાન જેમના કાર્યકાળ દરમિયાન પોખરણમાં જે બીજ પરમાણુ પરીક્ષણ થયું હતું તેનું સૂત્ર કયું છે? જય જવાન જય કિસાન જય વિજ્ઞાન।
बंकिमचंद्र चटर्जी अतीत वंदे मातरम गीत ने राष्ट्रीय गीत जेटलो ज समान दरजो आपवामां आवेलो छे। वंदे मातरम गीत ने बंगाली नवलकथा आनंद भट्ट माथी लेवामां आवेलुं छे। आपणुं वंदे मातरम गीत छे ए बंगाली नवलकथा आनंद भट्ट माथी लेवामां आवेलुं छे। तो चालो मित्रो हवे आपणे स्वाध्याय तरफ जोईए। प्रश्न एक, कૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યાએ આઝાદ હિંદ ફોજની રચના કરી હતી। સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજની રચના કરી હતી। હિંદ છોડો સૂત્ર મહાત્મા ગાંધીએ આપેલું હતું। જય જવાન જય કિસાન સૂત્ર લાલ બહાદુર શાસ્ત્રીએ આપ્યું હતું। ખાલી જગ્યાએ હિન્દુ સંસ્કૃતિના પ્રચારક હતા સ્વામી વિવેકાનંદ। રાષ્ટ્રીય નેતા બાળ ગંગાધર તિલક લોકમાન્ય તરીકે પ્રચલિત છે। ખાલી જગ્યા નેતાજી તરીકે જાણીતા છે સુભાષચંદ્ર બોઝ। ખાલી જગ્યા સ્વરાજના પ્રમુખ હિમાયતી હતા બાળ ગંગાધર તિલક। આરામ હરામ હે સૂત્ર પંડિત જવાહરલાલ નહેરુએ આપ્યું હતું। ચાલો મિત્રો આપણે ફરી વખત એક વખત ખાલી જગ્યા જોઈએ। પ્રશ્ન એક, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। સુભાષચંદ્ર બોઝ એ આઝાદ હિંદ ફોજની રચના કરી હતી। હિંદ છોડો સૂત્ર મહાત્મા ગાંધીએ આપ્યું હતું। જય જવાન જય કિસાન સૂત્ર લાલ બહાદુર શાસ્ત્રીએ આપેલું હતું। સ્વામી વિવેકાનંદ એ હિન્દુ સંસ્કૃતિના પ્રચારક હતા। રાષ્ટ્રીય નેતા બાળ ગંગાધર તિલક લોકમાન્ય તરીકે પ્રચલિત છે। સુભાષચંદ્ર બોઝ નેતાજી તરીકે જાણીતા છે। બાળ ગંગાધર તિલક સ્વરાજના મુખ્ય હિમાયતી પ્રમુખ હતા। આરામ હરામ હે સૂત્ર પંડિત જવાહરલાલ નહેરુએ આપ્યું હતું। તો ચાલો મિત્રો હવે આપણે જોઈએ યોગ્ય જોડકા જોડો। બાળ ગંગાધર તિલક કોણ હતું? સ્વરાજના હિમાયતી। સ્વામી વિવેકાનંદ હિન્દુ સંસ્કૃતિના પ્રચારક। સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજ। મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા। ચાલો ફરી એક વખત આપણે જોઈએ। બાળ ગંગાધર તિલક સ્વરાજના હિમાયતી। સ્વામી વિવેકાનંદ હિન્દુ સંસ્કૃતિના પ્રચારક। સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજ। મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા। હવે આપણે આગળ જોઈએ મિત્રો પ્રશ્ન ત્રણ, રાષ્ટ્રીય નેતાઓની સામે એમણે આપેલા સૂત્ર લખો। મહાત્મા ગાંધી સત્ય એ જ ઈશ્વર છે। અટલ બિહારી વાજપેયી જય જવાન જય કિસાન જય વિજ્ઞાન। સુભાષચંદ્ર બોઝ જય હિંદ। બાળ ગંગાધર તિલક સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જંપીશ। ઇન્દિરા ગાંધી કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી। ચાલો મિત્રો આપણે ફરી વખત જોઈએ। મહાત્મા ગાંધી સત્ય એ જ ઈશ્વર છે। અટલ બિહારી વાજપેયી જય જવાન જય કિસાન જય વિજ્ઞાન। સુભાષચંદ્ર બોઝ જય હિંદ। બાળ ગંગાધર તિલક સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જ જંપીશ। બાળ ગંગાધર તિલક સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જ જંપીશ। ઇન્દિરા ગાંધી કઠોર પરિશ્રમનો કોઈ જ વિકલ્પ નથી। ચાલો મિત્રો આજે આપણે પ્રકરણ 5 ખંડો અને મહાસાગરો અને પ્રકરણ 6 રાષ્ટ્રીય નેતાઓ અને તેમના સૂત્રો વિશે માહિતી મેળવી। હવે તમારે આના સ્વાધ્યાય તમારી નોટબુકમાં લખવાના છે। હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું।